હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો તમને લોકોને મારો પ્રેન્કવાળો વિડીયો બહુ જ ગમ્યો છે અને મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, એના માટે થેન્ક યુ સો મચ. તો હવે તમને લોકોને પાછો પ્રેન્ક વિડીયો જોવો છે તો હવે હું એક બે દિવસમાં પ્રેન્ક વિડીયો પાછો લાવવાની છું. તો તમે મને પ્રેન્ક વિડીયો કોના પર કરો અને શું કરવો પ્રેન્ક વિડીયો તમે મને સજેસ્ટ કરશો પ્લીઝ, કેમકે હું ખુદ કન્ફ્યુઝ છું કે હું પ્રેન્ક વિડીયો કોના પર કરું અને પ્રેન્કમાં શું એવું કરું કે બધાની ધરતી હલી જાય. સો બસ આજે કેટલા વાગ્યા છે, આજે એક વાગ્યો છે અને હું આજે બહુ લેટ ઉઠી છું અને બે દિવસથી મારો બ્લોગ એટલે નથી આવતો કેમકે હું બીમાર છું. તો બસ મેં વિચાર કર્યો કે આજે હું પ્રેન્ક વિડીયો નહીં પણ મારો બ્લોગ છે ડેઈલી, એ બ્લોગ એ જ હું નાખી દઉં. તો બસ અત્યારે એક વાગ્યો છે અને મારા મમ્મી અત્યારે મારા માટે જ્યુસ બનાવીને દીધું, તો હું જ્યુસ પીશ હવે અને પછી હું મારું થોડું કામ કરીશ. ને હે મમ્મી, મમ્મી આ લોકોને બધાને પ્રેન્ક વિડીયો બહુ ગઈ મો, થેન્ક યુ. તો હવે કોના પર પ્રેન્ક કરો છે પણ એ બહુ મસ્ત પ્રેન્ક વિડીયો લાવીશ પણ થોડાક ડેઝ પછી, કેમ કે હમણાં એ પોસિબલ નથી એ પ્રેન્ક વિડીયો. તો બસ થોડાક દિવસ પછી હું એ પ્રેન્ક વિડીયો લાવીશ અને તમને એ પ્રેન્ક વિડીયોમાં બહુ જ મજા આવશે. હવે હું આ જો આ તો આજે જમવાનું બનાવવાની મારી વારી છે એટલે આજે હું વિચારું છું કે શું જમવાનું બનાવું, શું બનાવું વિચારું છું કે સમથિંગ સિંગુ બટેકા કે એવું કંઈક બનાવું છું. કોને ભાવે છે સિંગુ બટેકા, મને જરા કયો છે. ઓયે આ મારું ડેઈલીનું છે, મારા મમ્મી જોશે ને પેલા મારે બધું ભરવું પડશે ને કરમણા મને. મારા મમ્મી નાવા ગયા છે એટલે નહીં રમણા સામે હોત ને તો કેટલી ગાળો પડી જાત ઉપરથી મારી પડત. તમને તો ખબર છે કે મારા મમ્મી મને કેટલું માર ખવડાવે છે, તમારા લોકોના લીધે હું માર ખાઉં છું. સો ફાઇનલી હવે હું પીશ મારું જ્યુસ, અડધું તો નીચે બી નાખી દીધું છે મેં યાર તમારા લોકોના લીધે, બટ કોઈ નહીં. એકચ્યુઅલી આજે જ્યુસ છે, જો કે મિલ્કશેક બી કહી શકાય જ્યુસમાં. તો આ જે છે એ હું ડેઈલી પીઉં છું, હું ને મારો ભાઈ અમે ડેઈલી પીએ છે સવારે ઉઠીને. આમ તો જો કે સવારે પીવાનું હોય બટ અમારું સવાર કેટલા વાગે થાય છે એઝ યુઝ્યુઅલ 11 વાગે, સો અમે અત્યારે પીએ છીએ. તો આ મિલ્કશેક છે અને મિલ્કશેકમાં થોડુંક મિલ્ક નાખવાનું, એમાં 2 બનાના એડ કરવાના અને એમાં 1 ચોકલેટ પાવડર છે હું તમને કહીશ, એ ચોકલેટ પાવડરમાં એડ કરી 1 ચમચી અને એને પહેલાં મિક્સ કરી દેવાનું અને પછી એમાં 2 ગ્લાસ દૂધ નાખવાનું ઉપરથી અને પછી પાછું એને મિક્સ કરી અને પછી પીવાનું. મસ્ત મિલ્કશેક. તો આ મારું શાક બની ગયું છે, મેં તમને કીધું હતું. હવે હું બનાવીશ રોટલા જે મને આવડે છે અને મારા મમ્મી એઝ યુઝ્યુઅલ એનું જ કામ કરે છે જે એ કરતા હોય છે. નવરું બેસવું ગમતું નથી, કંઈક ને કંઈક કરે અને અમને નવરાનો બેસવા દે, અમને કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરાવે. હે તો કેમ કે મારા મમ્મી જે આવું કરે બેઠા બેઠા કઈક ને કઈક કઈક ને કઈક
મને નવરી નો પૈસા નથી એ મને ના પીસવા દે નલ્લા નલ્લા. હવે હું કરીશ રોટલા, જોકે મને બહુ પ્યારથી શીખવાડ્યા છે રોટલા. કેટલું પ્યારથી શીખવાડ્યા હે મમ્મી મને, કેવા મને કેવી રીતે રોટલા શીખવાડી કે તો હે. પેલા તો આવડતા નહોતા, હા પછી પછી હાથમાં માર્યો ઢીકો એટલે બીજી વખત ફટાફટ ફર્સ્ટ ક્લાસ રોટલા બનાવવા માંડી. પછી તો બની ગયા, હવે આવડે કે ન આવડી ગયા એકદમ સરસ હે ને. શાક જ ન આવડતું, શાક માં ક્યારેક ક્યારેક વાંધો પડી જાય. દે કા મોળું કર નાખે મીઠા વગર. મેં બનાવી છે રોટલા હે. હું માર મમ્મી કઈ કે હું ચિકન નું શાક બનાવે બાકી સુપર એક નંબર. ચિકન નું શાક ને, બસ બહુ તારીફ કરી લીધી મારી તે. તો મેં મારો ફોન સેટ કરી દીધો છે, હવે હું બનાવીશ રોટલા. તો પહેલા હું ગેસ ઓન કરીશ, એના પર તવી મૂકીશ. હવે હું ડબ્બો લઈશ અને ડબ્બામાં લોટ નાખીશ પેલા, કેમ કે લોટ ખતમ થઈ ગયો તો. અને મારા મમ્મી હમણાં જ દળીને આવ્યા છે લોટ. તો સો અમે પાણી લીધું થોડુંક, મમ્મી પાણી નાખ્યું થોડુંક. હું એવી રીતે જ બનાવું છું વિડીયો. હા સોરી, હું એવી રીતે જ રોટલા બનાવું છું. પાણી નાખું, એકચુઅલી હું જ્યારે રોટલી બનાવતો હોય ત્યારે બી એવું જ કરું છું કે પહેલાં પાણી લો, પાણીમાં થોડુંક નમક નાખું, નમકમાં થોડુંક તેલ નાખું અને પછી એમાં ઉપર લોટ નાખું છું. મોસ્ટ ઓફ લોકો કેવી રીતે કરતા કે પહેલાં લોટ નાખે પછી નમક નાખે તેલ નાખે અને ઉપરથી પાણી નાખે, પણ અમે એવું નથી કરતા. અમારું આવું ઊંધું છે થોડુંક. તો મેં પાણી નાખ્યું પછી એમાં નમક નાખ્યું અને હવે હું એમાં થોડુંક લોટ નાખીશ. સો આ નાખ્યું લોટ થોડુંક એમાં ચાળીને અને પછી એને લોટ બાંધશું. તમે લોકો એને શું કહેતા હોય એ ડોન્ટ નો, મને નથી ખબર. બટ હવે એકચ્યુઅલી હું રોટલા કરવાની ટ્રીક તમને કહું છું કે રોટલા કેવી રીતે કરાય. જોકે સૌથી ઇઝી છે, કાંઈ જ અઘરું નથી રોટલા કરવા. તો જો હું લોટ બાંધું છું, વેઇટ હું તમને કેવી રીતે બતાવું, એક સેકન્ડ બતાવી દઉં. ઓકે, તો હું પહેલાં લોટ બાંધી લઉં અને પછી હું રોટલા કરીશ, એટલે કેવી રીતે કરું તમને ખબર પડી જાય. તમને પાણી જેવું થોડુંક લાગે તો તમે એને થોડુંક ઉપરથી લોટ નાખી અને સરખાઈથી ને મસળવાનું. મોસ્ટ ઓફ છોકરીઓને રોટલા ના આવડતા હોય યાર. જો એક વસ્તુ કહું, મને બી નતા આવડતા રોટલા, બટ મારા મમ્મી છે ને એકવાર બીમાર પડ્યા હતા બહુ જ અને બધું જ માથે આવ્યું હતું મારી ઉપર. ત્યારથી હું રોટલા બનાવવાનું શીખી ગયું છું કે હાલ સુધી મને રોટલા બનાવતા આવડી ગયા, એટલે હવે મને એકદમ ફૂલ આવડી ગયા છે. શાકમાં યાર ક્યારેક ક્યારેક સમજી લો ને યાર, ચાલે યાર ક્યારેક ક્યારેક શાકમાં નબળું વધારે પડી જાય, તીખું વધારે થઈ જાય ક્યારેક ક્યારેક, બટ હવે તો એ બી મને ફાયદો છે. સો તમારે લોટને છે ને મીડિયમ રાખવાનો, બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં, બહુ હાર્ડ પણ નથી રાખવાનો, એકદમ મીડિયમ રાખવાનો છે. અને હું કેવું કરું છું કે લોટ બાંધેલા પછી જે હાથ ખરાબ હોય ને જે, એ હું વોશ કરી આવું છું. એક મિનિટ, હું છે ને હાથ વોશ કરી લઉં છું, કેમ કે પછી મને છે ને રોટલો જે ચોંટે ને હાથમાં, આપણે આમ આને શું કહેવાય, ટીપી ટીપવું કહેવાય ને, તો ટીપતી વખતે છે ને હાથમાં ચોંટે છે લોટ, એટલે એના કરતાં બેટર છે કે હાથ વોશ કરી લઉં. હું એવું જ કરું છું મોસ્ટ ઓફ, મારી મમ્મી બી એવું જ કરે છે. સો હવે આને ગોલ 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 કરી લેવાનું પહેલાં. ઓકે, અને તમારી અનુકૂળતાએ તમારે કરવાનું રોટલો, કે તમને કેટલું ફાવશે લોટ તમારા હાથમાં કેટલું રહેશે. ઓકે, સો હજી થોડુંક ઓકે. સો હું પહેલાં આટલો લોટ લઈશ અને એના પહેલાં ગોળ ગોળ પિંડી કરીશ આવી રીતે, એને ગોળ 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 કરવાનું સી આવી રીતે. ઓકે, હવે એને બધી સાઈડથી જોઈ લો, તમને કોઈ કઈ સાઈડથી એવું લાગે કે
લાંબુ મોટું છે તો એને સેટ કરી દેવાનું અને પછી એને ધીરે ધીરે ટીપવાનું. બધી સાઈડને ટીપી દેવાની, થોડું થોડું આવી રીતે થોડુંક એને બેસાડી દેવાનું. ઓકે, પછી આ જે ઉપરની સાઈડ હોય ને એમાં થોડું પાણી ફેરવી લેવાનું અને પછી બીજી સાઈડ છે ને એમાં બીજા હાથમાં થોડુંક પાણી લઈ અને એને આવું કરી દેવાનું અને પછી વ્હીલ બનાવવાનું. સી, વ્હીલ બનાવવું જ પડે. વ્હીલ નહીં બનાવો ને તો તમને રોટલા કરીને મજા બી નહીં આવશે, તો વ્હીલ બનાવવું જ પડશે. તો જો આવી રીતે આ વ્હીલ બનાવું છું. સી, ઓકે, તો હવે વ્હીલ બની ગયું છે. હવે હું આને ટીપીશ. સી, પહેલાં એક બે રાઉન્ડ વચ્ચે ટીપી લેવાનું અને પછી સાઈડ. સી, થઈ ગયો મારો રોટલો. સી, હવે તમારા જેવડા હાથ હોય એટલો રોટલો બને એવું જરૂર નથી, મોટો બી બને બટ તમને ફાવતું હોવું જોઈએ. મને આનાથી બી મોટો રોટલો આવડે છે બટ અમારા ઘરમાં એટલા જ એવડા જ રોટલા છે એવી સાઈઝના, એટલે હું એવડી સાઈઝના રોટલા કરું છું. અને તમને એવું લાગે છે કે ક્યાંયથી મેં આમ ક્યાંયથી આમ કોર્નર તૂટવા આવી હોય તો તમે એને આવી રીતે પ્રેસ કરી અને એને જોઈન કરી શકો છો. તો અમારો રોટલો થઈ ગયો છે, હવે મને નાખીશ. બસ, હું મારો રોટલો આવી રીતે જ કરું છું અને મને આવી રીતે જ રોટલો આવડ્યો છે. મને પહેલાં રોટલો નહોતો આવડતો બનાવતા બટ મારા મમ્મીએ કીધું ને કે બે ત્રણ ઢીકા પડ્યા હાથમાં, ત્યાંથી રોટલા આવી ગયા. મારા રોટલા બની ગયા છે. તો જો રહ્યા મારા રોટલી બની ગયા. બસ આવી રીતે હોય રોટલી, બીજું કાંઈ ના હોય. હાવ સિમ્પલ છે રોટલા બનાવવા, જેવી રીતે મેં રોટલા બનાવ્યા એવી રીતે જ હોય છે. એમાં કાંઈ વેદ ભણવાના હોતા નથી. અમારું મમ્મીનું કહેવાનું એવું છે કે એમાં કાંઈ વેદ ભણવાના હોતા નથી. હવે અમે લોકો જમી લેશું. હે, રોટલા બનાવવામાં શું હોય, આમાં કેવું હોય, આવડતું હોય ને એના માટે એવું હોય, પણ નું આવડતું હોય ને એને જ ખબર હોય એવું જ હોય. મમ્મી નું આવડતું હોય ને એમ થતું હોય કે અમને કાશ આવડતા હોત રોટલા આવા. શીખવાનો ઢગ જ રાખે ને તો આવડી જાય, શીખવાની ધગજ રાખે ને તો આવડી જાય. અત્યારે 6:15 છે અને હું બનાવું છું ચાઈ મારા મમ્મી માટે. અને હવે હું જઈશ બહાર, કેમ કે મારે થોડું કામ છે. એ કામ શું છે તમને ખબર પડી જાય. મેં તમને કીધું હતું કે હું હમણાં બહાર જઈશ તો તમને ખબર પડી જશે, બટ એમાં એવું થયું છે કે હું વ્લોગ શૂટ કરવાનું હું ભૂલી ગઈ હતી. મારે થોડુંક અર્જન્ટ કામ આવી ગયું હતું એટલે, તો હું ઘરે આવી ગઈ હતી. મેં જમી બી લીધું છે અને અત્યારે હું પીશ લીંબુ શરબત. અમારે ઉનાળો આવી ગયો છે. તમારે ઉનાળો આવ્યો હોય કે ન આવ્યો હોય એને જ ખબર, પણ અમારે ડેઈલી કંઈક ને કંઈક હોય, કે આઈસક્રીમ હોય કાં લીંબુ શરબત હોય, એવું કંઈક ને કંઈક ઠંડુ તો હોય જ, એના વગર અમને હજમ નથી થતું હોવાનું. તો બસ આજનો વ્લોગ બહુ કંઈ ખાસ નહોતો, બસ આજના વ્લોગમાં આટલું જ હતું. બે દિવસથી વ્લોગ નહોતો નાખ્યો કેમ કે મારી તબિયત સારી નહોતી, તો આજ મારી તબિયત સારી છે તો મેં કીધું આજ વ્લોગ નાખી દઉં. મારો વ્લોગ તમને ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરીને કહેજો મને કે હવે શેના ઉપર વિડીયો જોવો છે. પ્રેન્ક વિડીયો થોડાક ટાઈમમાં આવી જ જશે, હે ને, થોડાક ટાઈમ જ ને. હોળી પછી તો અમારો પ્રેન્ક વિડીયો, હોળી પછી પાક્કો પ્રેન્ક વિડીયો આવવાનો જ છે. તો બસ આજનો દિવસ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં, મારો મતલબ છે. સો બાય બાય.